नमस्कार विद्यार्थी मित्रों, एकाउंट में आज आप प्रकरण नंबर 7 शुरू करिए छे। प्रकरण नंबर 6 भागीदार नी निवृत्ति के मृत्यु, एमा थोड़ुक लांबू चेप्टर छे, एटले पहले आपणे प्रकरण नंबर 7 ले ली छी। विसर्जन नी अंदर आम पण नानू चेप्टर हतुं अने मोटा दाखला अभ्यासक्रममांथी तमारा बोर्डना वर्ष पूरता निकली गया छे, एटला माटे आपणे प्रकरण नंबर 7 पहेला लेली छी। फटाफट पूरू थई जशे। आमां मात्र आपणे थियरी अने आमनो बे ज वस्तु जोवानी छे। तो प्रकरण नंबर 7 शुरू करिए। चोपड़ामां हेडिंग बांधो, प्रकरण नंबर 7 भागीदारी पेढ़ीनुं विसर्जन। आजे छे आपणो लेक्चर नंबर 1। तो हेडिंग बांधो, भागीदारी पेढ़ीनुं विसर्जन। चलो, दर वक्ते आपणे जोई छे एवी रीतना पहेला लखो बोर्डमां आ चेप्टरमांथी केवी रीतना पूछाय छे। तो लखो विभाग एमां एक गुणनो एक विकल्प, एटले एक गुण गुणिया एक बराबर एक गुण विकल्प। पछी विभाग बीमां एक गुणनो एक, एटले एक गुणनो टूंको प्रश्न। तो आ चेप्टरमांथी विकल्प टूंको प्रश्न बे पूछाय छे। અને સી વિભાગમાં 3 ગુણના 2 એટલે 6 ગુણ, ટૂંકા દાખલા એટલે કુલ થશે 8 ગુણ, લખી નાખવા રીતે। ચાલો, લખાઈ ગયું। હવે આ ચેપ્ટરમાંથી એક વિકલ્પ પૂછાય છે, એક ટૂંકો પ્રશ્ન પૂછાય છે, અને 3-3 ગુણના 2 દાખલા પૂછાય છે। જે ટૂંકા દાખલા છે એની અંદર તમને થિયરીનો પ્રશ્ન પણ પૂછાઈ શકે, એટલે થિયરીનું આપણું આ ચેપ્ટર છે। બોર્ડની અંદર જે પ્રશ્નપત્રની બ્લુ પ્રિન્ટ છે એ મુજબ બે ચેપ્ટરમાંથી થિયરી પૂછાવાની પૂરેપૂરી શક્યતા। પાર્ટ 1માં વિસર્જનમાંથી અને પાર્ટ 2માં ડિબેન્ચરમાંથી, એટલે વિસર્જન ને ડિબેન્ચરની થિયરી આપણે બે વાર ભણશું। એક વાર અત્યારે ઓનલાઈન અને બીજી વાર હું તમે આવો ત્યારે ઓફલાઈનમાં પણ ભણાવીશ। તો વિસર્જનની થિયરીમાં હું તમને કહું એટલું તમારે લખતું જવાનું છે સાથે। તો ચાલો, ભાગીદારી પેઢીનું વિસર્જન, એમાં પહેલા આપણે શું જોવાનું છે? તો પ્રસ્તાવના વિસર્જનનો અર્થ, ભાગીદારીનું વિસર્જન અને પેઢીનું વિસર્જન। ભાગીદારી પેઢીનું વિસર્જન, વિસર્જનની હિસાબી અસરો અને સ્વાધ્યાયના દાખલાઓ। ચલો ઇન્ટ્રોડક્શન જોઈએ આપણે। તો અત્યાર સુધી આપણે ભાગીદારનો પ્રવેશ, નિવૃત્તિ મૃત્યુ જે આપણે ભણવાનું બાકી છે, પણ હવે તમે અનુમાન કરી શકો કે નિવૃત્તિ મૃત્યુમાં શું આવી શકે। માની લો કે અમર અકબર એન્થની 3 ભાગીદાર હોય, હવે એમાં એન્થનીને કામ નથી કરવું, નિવૃત્ત થવું છે, તો જૂનું પ્રમાણમાં 3 થાય અમર અકબર એન્થની, અને નવામાં એન્થની નિવૃત્ત થઈ જાય તો અમર અને અકબર 2 જ વધે। આ ટાઈપના દાખલા આપણે આવશે। ઓલામાં પ્રવેશ થતો તો આમાં નિવૃત્ત થશે એવા દાખલા એ આપણે આના પછી જોવાના છીએ, વિસર્જન પછી। હવે એના કારણે શું થાય? તો કે પાર્ટનરશીપમાં ચેન્જીસ થઈ જાય છે, એટલે ભાગીદારીમાં ફેરફાર થાય છે, પણ ધંધો બંધ નથી થતો, ધંધો તો ચાલુ જ રહે છે, એનો આપણે અભ્યાસ કર્યો। તો અહીંયા ભાગીદારીનો અંત આવે છે, એટલે પાર્ટનરશીપ જે જૂની હોય, માની લો કે રામ અને શ્યામ એક પેઢીના ભાગીદારો છે, તો અત્યાર સુધી નફો નુકસાન 1:1 પ્રમાણમાં વહેતા હતા, તો એ જૂનું પ્રમાણ થયું। 1:1 થી નફા નુકસાનથી ભાગીદારીથી ધંધો કરતા હતા। હવે એમાં ઘનશ્યામનો માની લો કે પ્રવેશ થયો, તો રામ શ્યામ ઘનશ્યામ 3 ભાગીદાર થઈ ગયા, 1:1:2 અથવા તો 3:2:1 નફા નુકસાનનું પ્રમાણ નક્કી કર્યું, તો ભાગીદારી બદલાઈ ગઈ, એટલે જૂની ભાગીદારીનો અંત આવે છે।
પણ પેઢી તો ચાલુ જ રહે છે, પેઢી બંધ થતી. પણ જ્યારે ચાલુ પેઢી બંધ થાય, ધંધો બંધ કરી દેવામાં આવે, બધા ભાગીદારો છૂટા પડી જાય. માની લો કે અમર અકબર ઇન્ફાની 5:3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો હતા, અને હવે અમર અકબર ઇન્ફાની ત્રણેય ભાગીદારો છૂટા પડી જાય, ધંધો કરી દેવામાં આવે બંધ, દુકાનને મારી દેવામાં આવે તાળા, તો એને ભાગીદારી પેઢીનો અંત કહેવાય. એના કારણે ભાગીદારીનો પણ આપોઆપ અંત આવે છે. તો જ્યારે ભાગીદારી પેઢીનો અંત થાય ત્યારે ભાગીદારીનો અંત તો આપોઆપ આવે જ છે. હવે આપણે વિસર્જનને લગતા વ્યવહારો છે એનો અભ્યાસ કરશું. ચાલો પહેલા આપણે મીનિંગ ઓફ ડિસોલ્યુશન એટલે કે વિસર્જનનો અર્થ જોઈએ. હવે વિસર્જનના સંદર્ભમાં તમારે બે બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે, ભાગીદારીનું વિસર્જન અને ભાગીદારી પેઢીનું વિસર્જન. ભાગીદારીનું વિસર્જન એટલે ભાગીદારીનું પુનર્ગઠન, જે આપણે અગાઉ ભણી ગયા છીએ પુનર્ગઠન ચેપ્ટરમાં. ભાગીદારી પેઢીનું વિસર્જન છે ને એ આપણે ખાસ જોઈએ છીએ. તો અહીંયા આપણે બે પોઈન્ટ ધ્યાનમાં લેવાના છે, ભાગીદારી પેઢીનું વિસર્જન અને ભાગીદારીનું વિસર્જન. તો પેલો સ્ટાર કરીને લખો ભાગીદારી પેઢીના વિસર્જનના સંદર્ભમાં બે બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે. એક કરીને ભાગીદારી પેઢીનું વિસર્જન, બે કરીને ભાગીદારીનું વિસર્જન. ફરીથી એક કરીને ભાગીદારી પેઢીનું વિસર્જન, બે કરીને ભાગીદારીનું વિસર્જન. ચલો લખાઈ ગયું. હવે જો જ્યારે ભાગીદારી પેઢી તેનું ધંધાકીય કામકાજ એટલે કે ધંધો કાયમ માટે બંધ કરે, એટલે કે કાયદાકીય દ્રષ્ટિએ પેઢીનું અસ્તિત્વ કાયમ માટે મટી જાય, ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થયું ગણાય. તો બચ્ચા આપણે 3-4 વખત બોલવાનું છે, બોલોજી મારી સાથે. જ્યારે ભાગીદારી પેઢી તેનું ધંધાકીય કામકાજ કાયમ માટે બંધ કરે, એટલે કે કાયદાકીય દ્રષ્ટિએ પેઢીનું અસ્તિત્વ કાયમ માટે મટી જાય, ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થયું કહેવાય. આ ચેપ્ટરમાં આપણે થિયરીના એક એક પોઈન્ટ લેવાના છે, એટલે બધાય મારી સાથે બોલતા જશે. લખો, બોલો. જ્યારે ભાગીદારી પેઢી તેનું ધંધાકીય કામકાજ કાયમ માટે બંધ કરે, એટલે કે કાયદાકીય દ્રષ્ટિએ પેઢીનું અસ્તિત્વ કાયમ માટે મટી જાય, ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થયું કહેવાય. હજી એક વખત, જ્યારે ભાગીદારી પેઢી તેનું ધંધાકીય કામકાજ કાયમ માટે બંધ કરે, એટલે કે કાયદાકીય દ્રષ્ટિએ પેઢીનું અસ્તિત્વ કાયમ માટે મટી જાય, ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થયું કહેવાય. છેલ્લી વખત, જ્યારે ભાગીદારી પેઢી તેનું ધંધાકીય કામકાજ કાયમ માટે બંધ કરે, એટલે કે કાયદાકીય દ્રષ્ટિએ પેઢીનું અસ્તિત્વ કાયમ માટે મટી જાય, ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થયું કહેવાય. હવે મોટે બોલવાનું ટ્રાય કરો, જઈ બોલતા જાઓ મારી સાથે. જ્યારે ભાગીદારી પેઢી તેનું કામકાજ કાયમ માટે બંધ કરે, એટલે કે કાયદાકીય દ્રષ્ટિએ પેઢીનું અસ્તિત્વ કાયમ માટે મટી જાય, ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થયું કહેવાય. તો લખો સ્ટાર કરીને ભાગીદારી પેઢીનું વિસર્જન, ભાગીદારી પેઢીનું વિસર્જન.
લખો એમાં જ્યારે ભાગીદારી પેઢી તેનું ધંધાકીય કામકાજ કાયમ માટે બંધ કરે એટલે કે કાયદાકીય દ્રષ્ટિએ પેઢીનું અસ્તિત્વ એટલે કે કાયદાકીય દ્રષ્ટિએ પેઢીનું અસ્તિત્વ કાયમ માટે મટી જાય ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થયું કહેવાય ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થયું કહેવાય ગુણ એક તમને એક માર્કમાં ટૂંકો પ્રશ્ન પૂછી શકે કે ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે શું જોજો ભાગીદારીનું વિસર્જન જુદું છે ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે ચાલુ પેઢી બંધ થઈ જાય ધંધો બંધ કરવામાં આવે એને પેઢીનું વિસર્જન કહેવામાં આવે છે હવે ભાગીદારીનું વિસર્જન શું છે એ આપણે પછી જોશું પેલા ભાગીદારી પેઢીનું વિસર્જન જ જોઈએ છીએ અત્યારે ટૂંકમાં એક સિવાયના બાકીના બધા ભાગીદારો પેઢીમાંથી છૂટા થાય તો એને પણ ભાગીદારીનો અંત તરીકે ઓળખવામાં આવે છે કારણ કે હવે જે ભાગીદાર ચાલુ રહે એ ધંધો ભલે ચાલુ રહે પણ એ વૈયક્તિક માલિકી કહેવાય આ રીતે પણ ઘણી વખત પેઢીનું વિસર્જન થાય છે કેટલીક વખત પેઢીનો ધંધો જોઈન્ટ સ્ટોક કંપનીને વેચી દેવામાં આવે છે ત્યારે પણ ભાગીદારી પેઢીનું વિસર્જન થયું ગણાય ચાલો એ કઈ બોર્ડ માટે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ નથી આગળ વધીએ છીએ પેઢી અને ભાગીદારીનું વિસર્જન બંનેનો અર્થ સ્પષ્ટ કરી લઈએ પેઢીનું વિસર્જન જુઓ ભારતીય ભાગીદારી ધારાની કલમ નંબર 39 અનુસાર પેઢીનું વિસર્જન કરી બધા ભાગીદારો છૂટા થાય ત્યારે તેમની વચ્ચેની ભાગીદારીનો અંત આવે છે જેને પેઢીનું વિસર્જન તરીકે ઓળખવામાં આવે છે પણ આપણે આ ડેફિનેશન નહીં કરીએ મેં તમને લખાવી કરશું બરાબર તો એ આપણે યાદ રાખશું આ પ્રકારે ભાગીદારીનું વિસર્જન કરી પેઢી બંધ કરવામાં આવે ત્યારે પેઢીનું વિસર્જન થયું કહેવાય આવા સંજોગોમાં પેઢીનો ધંધો બંધ થઈ જાય છે હવે પેઢીનો ધંધો બંધ થાય એટલે શું કરવામાં આવે તો કે પેઢીની અંદર ઘણી બધી મિલકતો હોય પાકું સર્વે આપણે તૈયાર કરીએ એટલે મિલકતો તો મળે જમણી સાઈડ અને ડાબી બાજુ ઘણા બધા દેવા હોય બરાબર તો જ્યારે ધંધો બંધ કરવામાં આવે ત્યારે શું કરવામાં આવે તો કે તમામ પ્રકારની મિલકતો છે એ વેચી નાખવામાં આવે અને આ મિલકતો વેચી અને એમાંથી દેવાઓની ચૂકવણી કરવાની થાય બરાબર અને જો રકમ વધે તો ભાગીદારોની મૂડી એમના કરાર પ્રમાણે પરત કરવામાં આવે છે કરાર એટલે આપણે પ્રકરણ એકમાં જોયું હતું પાર્ટનરશીપ કોન્ટ્રાક્ટ એટલે ભાગીદારી કરાર એ પ્રમાણે એને મૂડી પરત કરવામાં આવે છે તો આ રીતે જ્યારે સમગ્ર ધંધો વેચી નાખવામાં આવે ત્યારે એને ભાગીદારી પેઢીના વિસર્જન તરીકે ઓળખવામાં આવે છે આપણે જેટલું જરૂરી છે ડેફિનેશન એ મેં તમને લખાવી દીધી છે કે કાયદાકીય દ્રષ્ટિએ પેઢીનું અસ્તિત્વ કાયમ માટે મટી જાય ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થયું ગણાય ઓકે જે ઉપયોગી વસ્તુ છે એ હું તમને લખાવી દઈશ તમારે જે પાકું કરવાનું છે હું તમને લખાવી દઈશ હવે આવે છે ભાગીદારીનું વિસર્જન જ્યારે કોઈ એક ભાગીદારની નિવૃત્તિ થાય કે મૃત્યુ થાય કે નાદારી થાય આના સિવાય બીજું કોઈ પણ કારણ હોય કે જેના કારણે ધંધો બંધ નથી થતો બાકીના ભાગીદારો તો ધંધો ચાલુ જ રાખે છે ત્યારે આવા સંજોગોમાં જૂની ભાગીદારી છે એનું વિસર્જન થયું કહેવાય પેઢીનું નહીં ભાગીદારીનું વિસર્જન થયું કહેવાય કારણ કે જે ભાગીદાર જતો રહે છે એના સિવાયના બાકીના ભાગીદારો તો ધંધો ચાલુ જ રાખે છે એના પરિણામે નવી ભાગીદારીની રચના થાય છે સામાન્ય સંજોગોમાં
ભાગીદારી પેઢી છે એની અંદર ભાગીદારો વચ્ચેનું નફા નુકસાનનું પ્રમાણ બદલાય છે, એટલે કે પેઢી બંધ નથી થતી. તો આ રીતે પાર્ટનરશિપ એ પાર્ટનર્સ વચ્ચેનો સંબંધ છે, જ્યારે પેઢી એ બધા ભાગીદારોનું સામૂહિક નામ છે. હવે ભાગીદારીના વિસર્જનનો અર્થ આમાં એકદમ સ્પષ્ટ નથી આપ્યો, તો હું તમને લખાવું છું. લખો બીજો સ્ટાર કરીને ભાગીદારીનું વિસર્જન. લખો એમાં ભાગીદાર નો પ્રવેશ, અલ્પવિરામ નિવૃત્તિ કે મૃત્યુ. ભાગીદાર નો પ્રવેશ, અલ્પવિરામ નિવૃત્તિ કે મૃત્યુને કારણે ભાગીદારીનું સ્વરૂપ બદલાય છે. ભાગીદારો બદલાય છે, પરંતુ પેઢીનું વિસર્જન થતું નથી. તેને ભાગીદારીનું વિસર્જન કહે છે. ચાલો બોલો જી મારી સાથે, ભાગીદારના પ્રવેશ કે નિવૃત્તિ કે મૃત્યુને કારણે ભાગીદારીનું સ્વરૂપ બદલાય છે, ભાગીદારો બદલાય છે, પરંતુ પેઢીનું વિસર્જન થતું નથી, તેને ભાગીદારીનું વિસર્જન કહે છે. એટલે આ તો પુનર્ગઠન જ થયું ને. પુનર્ગઠન એટલે શું? તો કે કોઈ પણ કારણોસર નફા નુકસાનની વહેંચણીના પ્રમાણમાં કરવામાં આવતો ફેરફાર. તો નફા નુકસાનની વહેંચણી ક્યારે બદલાય? તો કે કાં તો નવા ભાગીદારનો પ્રવેશ થાય, કાં તો નિવૃત્તિ કે મૃત્યુ થાય. બરાબર? તો પુનર્ગઠન છે એ જ ભાગીદારીનું વિસર્જન છે. ભાગીદારીનું વિસર્જન એટલે આવા સંજોગોમાં પાર્ટનરશિપ ચેન્જ થાય છે, પેઢી બંધ નથી થતી, પેઢીનો ધંધો બાકીના ભાગીદારો ચાલુ જ રાખે છે, તો એને ભાગીદારીનું વિસર્જન કહેવાય. ડિસસોલ્યુશન ઓફ પાર્ટનરશિપ કહેવાય. પોલું ડિસસોલ્યુશન ઓફ પાર્ટનરશિપ ફર્મ એટલે કે ભાગીદારી પેઢી બંધ થઈ જાય, પેઢીને તાળા માર દેવામાં આવે, તો એને ભાગીદારી પેઢીનું વિસર્જન કહેવાય. આ ભાગીદારીનું વિસર્જન છે. ફરીથી ડેફિનેશન બોલીએ, ભાગીદારનો પ્રવેશ નિવૃત્તિ કે મૃત્યુને કારણે ભાગીદારીનું સ્વરૂપ બદલાય છે, ભાગીદારો બદલાય છે, પેઢીનું વિસર્જન થતું નથી, જેને ભાગીદારીનું વિસર્જન કહે છે. ઓકે, તો આ બે ડેફિનેશન આટલું આપણે ભણાયામાંથી તમારે યાદ રાખવાની છે. રહી જશે યાદ બધાયને? આ બે ડેફિનેશન પાકી કરવાની છે બધાયને. હું તમને જે કહું છું એ સંભળાય છે બધાયને? ભાગીદારી પેઢીની વિસર્જનની ડેફિનેશન અને ભાગીદારીના વિસર્જનની ડેફિનેશન આ ચેપ્ટરમાંથી કન્ફર્મ. એક ગુણનો ટૂંકો પ્રશ્ન અને ત્રણ ગુણનો થિયરીનો પ્રશ્ન પૂછાય જ છે બોર્ડમાં. એટલે થિયરીમાં હું તમને જેટલું જેટલું કહું ને એટલું કરવાનું જ છે. આ બે ડેફિનેશન કડકડાટ કરી નાખજો. ઓકે, આગળ વધીએ. ચાલો હવે આપણે તફાવત જોઈએ છીએ ભાગીદારીનું વિસર્જન અને ભાગીદારી પેઢીનું વિસર્જન. તો પહેલા આપણે એનો અર્થ જોઈએ. તો મેં તમને કીધું હતું ને કે ભાગીદારીનું વિસર્જન એટલે શું? તો કે ભાગીદારીનું પુનર્ગઠન એટલે ભાગીદારીનું વિસર્જન. હવે ઘણા વિદ્યાર્થી કેવા સ્માર્ટ હોય, બોર્ડમાં પૂછે કે ભાગીદારીનું વિસર્જન એટલે શું, તો લખી નાખે ભાગીદારીનું પુનર્ગઠન એટલે ભાગીદારીનું વિસર્જન. તો એમ સેટિસ્ફાઈડ ડેફિનેશન ન થાય. આ તો તફાવત છે, એટલે આપણે શોર્ટમાં એનો મિનિંગ લખી નાખો. પણ ખરેખર તમને ટૂંકા પ્રશ્નમાં પૂછે એક ગુણમાં, તો તમારે મેં લખાવ્યું એ જ લખવાનું. શું લખવાનું?
तो के भागीदार नो प्रवेश निवृत्ति के मृत्यु ने कारणे भागीदारी नु स्वरूप बदलाय छे, भागीदारो बदलाय छे, परंतु पेढ़ी नु विसर्जन थतु नथी जेने भागीदारी नु विसर्जन कहे छे। तफावत नी अंदर आवड़ी मोटी डेफिनेशन नो लखाय एटले एनी अंदर शोर्ट मां लिख्यु छे। भागीदारी नु पुनर्गठन एटले भागीदारी नु विसर्जन। एवी ज रीतना भागीदारी पेढ़ी नु विसर्जन एटले शू? तो मैं तमने जे डेफिनेशन लखाई छे लखवानी अहींया भले शोर्ट मां लिख्यु छे के भागीदारी पेढ़ी नो कायमी अंत एटले भागीदारी पेढ़ी नु विसर्जन। तो पुनर्गठन एटले भागीदारी नु विसर्जन अने पेढ़ी नो कायमी अंत एटले भागीदारी पेढ़ी नु विसर्जन। बीजो पॉइंट छे पेढ़ी। तो पेढ़ी नु अस्तित्व भागीदारी नु विसर्जन थाय तो पेढ़ी नु अस्तित्व तो चालू ज रहे छे। आपणे प्रवेश भण्या, प्रवेश नी अंदर राम अने श्याम बे भागीदार होय तो घनश्याम नो प्रवेश थाय तो काई पेढ़ी ने ताळा क्या मारी दे छे? आपणे पेढ़ी तो चालू ज रहे छे। पेढ़ी नु अस्तित्व एमने मरिये छे, पेढ़ी नु नाम एमने मरिये छे, खाली भागीदारो ना नाम बदलाय राम श्याम ने हवे घनश्याम लखवानो। जरे हवे जे आपणे भणवानुं छे ने એમાં તો પેઢી જ બંધ કરી દેવાની। માની લો કે અમર અકબર એન્થની ત્રણ ભાગીદાર હોય તો પેઢીને બંધ કરી દેવાની, બધા ભાગીદારો છૂટા પડી જાય, તું કોણ હું કોણ થઈ જાય, પેઢીને મારી દો તાળા। ધેટ મીન્સ પેઢીના અસ્તિત્વનો અંત આવે છે, એને કહેવાય ભાગીદારી પેઢીનું વિસર્જન। નેક્સ્ટ ચોપડા। તો ભાગીદારીનું વિસર્જન એટલે પ્રવેશ નિવૃત્તિ, તો એમાં તો ચોપડા ચાલુ જ રહે ને। ચોપડા ચાલુ રહે એટલે એનો મતલબ શું થાય ખબર તમને? ચોપડા એટલે આપણે જે વાર્ષિક હિસાબો અને બધી તૈયાર કરીએ છીએ એ હિસાબી ચોપડામાં હોય। પાકું સર્વેયુ તમે બનાવો ને એટલે ચોપડા ચાલુ જ રહે હંમેશા। શું કામ એ? તો કે આ વર્ષે જે બધાય ખાતાઓની બાકી આવી 31-3 જમીન મકાન પ્લાન્ટ યંત્રો ફર્નિચર ઢોર ઢાખર વાહનો દેવાદારો લેણી હુંડી રોકડ સિલક બેંક સિલક એ બધાની, પછી મૂડી ખાતાની બાકીઓ છે, પછી તમામ પ્રકારના દેવાઓની બાકી છે, એ આવતા વર્ષે શરૂની બાકી થાય 1-4 બીજા દિવસથી, એને ચોપડા ચાલુ રહે છે એમ કહેવાય। તો પ્રવેશ નિવૃત્તિ એટલે ભાગીદારીનું વિસર્જન, પુનર્ગઠન એટલે ભાગીદારીનું વિસર્જન। તો એમાં હિસાબી ચોપડા ચાલુ રહે છે। જ્યારે હવે જે આપણે આ ચેપ્ટરમાં ભણવાના છીએ એની અંદર હિસાબી ચોપડા થઈ જાય બંધ, એટલે જ ભાગીદારી પેઢીના વિસર્જનમાં રકમમાં પાકું સરવૈયું આપ્યું હશે પણ જવાબમાં પાકું સરવૈયું નહીં આવે, પાકું સરવૈયું નહીં આવે જવાબમાં। કારણ કે પાકું સરવૈયું આવે તો પાછું આવતા વર્ષે ચાલુ રહે બધું। અહીંયા તો હિસાબી ચોપડા કરી દેવાના બંધ, ધંધાને મારી દેવાના તાળા, બધાય ભાગીદારો થઈ જાય છૂટા, એને કહેવાય ભાગીદારી પેઢીનું વિસર્જન। હવે આવે છે હિસાબોની પતાવટ। તો ભાગીદારીનું વિસર્જન થાય, માની લો કે રામ શ્યામ ને ઘનશ્યામ નો પ્રવેશ થાય, તો એના કારણે હિસાબી પતાવટ થતી નથી। માની લો કે હવે આપણે નિવૃત્તિ નથી ભણ્યા, અમર અકબર એન્થની ત્રણ ભાગીદારો છે, 5:3:2 નાનું પ્રમાણ છે, એમાં અમરનું નાનું પ્રમાણ, અમર અને અકબરનું નાનું પ્રમાણ, માની લો કે એન્થની નિવૃત્ત થાય તો અમર અને અકબર છે એ હવે 2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે, એટલે એન્થની નિવૃત્ત થયો, તો એન્થની છે ને એ પેઢીમાંથી જતો રહે છે। તો માત્ર ને માત્ર એન્થની નો હિસાબી પતાવટ થાય, બધાયની નહીં। તો ભાગીદારીના વિસર્જનમાં જે ભાગીદાર જતો રહે છે તેનો હિસાબ કરવામાં આવે છે। જ્યારે ભાગીદારી પેઢીના વિસર્જનમાં તો શું કરવામાં આવે? તો કે તમામ
મિલકતોનો નિકાલ કરીને દેવાઓની ચૂકવણી કરવામાં આવે એટલે બધાની હિસાબની પતાવટ કરવામાં આવે. લેણદાર હોય, દેવી હુંડી હોય, બેંકમાંથી લોન લીધી હોય, ભાગીદારો પાસેથી લોન લીધી હોય, મિલકતો વેચીને બધાને પૈસા ચૂકવી દેવામાં આવે, એક પણ વ્યક્તિ બાકી ન રહે. કારણ કે હવે ધંધાને તાળા મારવાના છે, ધંધો કરી દેવાનો છે બંધ. તો આવા સંજોગોમાં હિસાબી પતાવટ પેટે રકમ ચૂકવવી પડે છે. પછી આવે છે અદાલતનો હસ્તક્ષેપ. હવે અમર અને અકબર પેઢી ચલાવે છે, સોરી રામ અને શ્યામ પેઢી ચલાવે છે, એમાં ઘનશ્યામનો પ્રવેશ થાય તો રામ અને શ્યામની ઈચ્છા હોય બેની તો જ ઘનશ્યામનો પ્રવેશ થાય. એટલે પ્રવેશ એટલે ભાગીદારીનું વિસર્જન. તો એ સ્વૈચ્છિક હોય છે. રામ અને શ્યામને મજા આવતી હોય ને તો જ ઘનશ્યામનો પ્રવેશ થાય. એવી રીતના અમર અકબર એન્થની ત્રણ ભાગીદાર હોય, એમાં એન્થની નિવૃત્ત થઈ જાય તો વધે હવે અમર અને અકબર. તો એ અમર અકબર એન્થની ત્રણ હતા, એમાંથી બે થઈ ગયા, એ બધું મજા આવતી હોય ને તો જ કરવાનું હોય. એનો મતલબ એમ કે એ સ્વૈચ્છિક છે, એટલે અદાલત વચ્ચે ક્યાંય આવતી નથી. જ્યારે ભાગીદારી પેઢીની અંદર જ્યારે વિસર્જન કરવામાં આવે, પેઢીનું વિસર્જન, ત્યારે એ બે પ્રકારે થઈ શકે. અદાલતના હુકમથી પણ વિસર્જન થઈ શકે અને અદાલતના હસ્તક્ષેપ સિવાયનું પણ. ધેટ મીન્સ અદાલત હુકમ કરી શકે છે કે પેઢી કરજો બંધ. એના સંજોગો આપણે જોવાના છીએ, જે બોર્ડ માટે આઈએમપી ટૂંકનોન છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આવી જશે. પણ કહેવાનો મતલબ એ કે ભાગીદારીનું પુનર્ગઠન અથવા તો ભાગીદારીનું વિસર્જન થાય ત્યારે ખાલી પાર્ટનરશીપનો અંત આવે છે, પેઢીનો અંત નથી આવતો. એટલે અદાલત એમાં કંઈ વચ્ચે નથી હસ્તક્ષેપ કરતી. જ્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થાય તો એમાં અદાલત હુકમ કરી શકે છે. હવે અસર, ભાગીદારીનું વિસર્જન થાય એટલે પાર્ટનરશીપ બદલાય તો પેઢી બંધ નથી થતી, એટલે ભાગીદારી પેઢીનું વિસર્જન ન પણ થાય. પણ ભાગીદારી પેઢીનું જો વિસર્જન થાય, અમર અકબર એન્થની એમ નક્કી કરે કે હવે આપણે ધંધો નથી કરવો, પેઢીને મારી દો તાળા, અમર અકબર એન્થની તું કોણ હું કોણ થઈ જાય, તો ત્રણેય ભાગીદારો છૂટા પડી જાય, ધંધાની બધી મિલકતો વેચીને એમાંથી દેવાઓની ચૂકવણી થઈ જાય. તો આવા સંજોગોમાં ભાગીદારી પેઢીનું વિસર્જન થયું કહેવાય. અને આવા સંજોગોમાં હવે પછીથી અમર અકબર એન્થની એકબીજાના પાર્ટનર કહેવાય નહીં, એટલે આપો આપ ભાગીદારીનું પણ વિસર્જન થાય છે. ચાલો ક્લિયર. તો ચોપડામાં સ્ટાર કરીને હેડિંગ બંધો, તફાવત આપો ભાગીદારીનું વિસર્જન અને ભાગીદારી પેઢીનું વિસર્જન. હવે આજે આપણે જ્યારે લેક્ચર પૂરો કરીએ ત્યારે તમારે સરસ મજાના અક્ષરોએ આ તફાવત તમારા ચોપડામાં લખવાનો છે, આ જ રીતે ડ્રો કરીને. અને તમારે એમાં જે મુદ્દા છે એ મેં અહીંયા રેડ કલરથી હાઇલાઇટ કર્યા છે, એ જ લખવાના છે. એટલે ઉપર અવતરણ ચિહ્નમાં તમે પ્રશ્ન જે લખો ત્રણ ગુણ, એમાં નીચે સૂત્ર બનાવીને લખી નાખો. સૂત્રમાં આપણે બધા પોઈન્ટના શબ્દો લઈએ છીએ, અર્થ પેઢી ચોપડા પતાવટ અદાલત અસર. બોલો જી મારી સાથે, અર્થ પેઢી ચોપડા પતાવટ અદાલત અસર. ફરીથી, અર્થ પેઢી ચોપડા પતાવટ અદાલત અસર. 100 માંથી 100 માર્ક બોર્ડમાં આવતા હોય ને તો જ 6 મુદ્દા લખવાના થાય, બાકી 3 લખો તો હાલે. બરાબર,
अर्थ पेढ़ी चोपड़ा पतावट अदालत असर पछी तमने लगता अंदर आवड़े के नहीं अर्थ लगता आवड़े पेढ़ी नो अस्तित्व में चालुरिया में बंद थी जाए छे चोपड़ा में चालुरिया में बंद थी जाए छे आमा पतावट नहीं करवामां आवती आमा पतावट करवामां आवे छे आमा अदालत हस्तक्षेप नहीं करती आमा करी सके छे आनी असर आमा थाय आनी असर आमा थाय ई असर लखवानी छे तो अर्थ पेढ़ी चोपड़ा पतावट अदालत असर बोलो जी मरी साथे अर्थ पेढ़ी चोपड़ा पतावट अदालत असर 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 छेली वार अर्थ पेढ़ी चोपड़ा पतावट अदालत असर क्लियर बताने तो आ रीते पांच पांच वक्त सूत्र बोली અને સરસ મજાના અક્ષરોએ તફાવત લખી નાખજો ચોથો મુદ્દો છે એમાં હિસાબોની પતાવટ થતી નથી અને હિસાબોની પતાવટ થાય છે એવું શોર્ટમાં લખો તો હાલે બરાબર ચાલો હવે ભાગીદારી પેઢીનું વિસર્જન તો આ પ્રકરણમાં આપણે શું ભણવાનું છે હવે એ જોઈએ છીએ તો સૌથી પહેલા વિસર્જનની રીતો કે પદ્ધતિઓ જોવાના છે આપણે થિયરી હમણાં પાછી આવશે નેક્સ્ટ લેક્ચરમાં પછી વિસર્જનના હિસાબોની પતાવટ અંગે કાનૂની અને અન્ય જોગવાઈઓ જોવાની છે અને છેલ્લે વિસર્જનની સામાન્ય વિધિ કે પ્રક્રિયા જોવાની છે ઓકે તો બચ્ચા આજે જે આપણે થિયરી જોઈ એમાં મેં તમને જે બે ડેફિનેશન લખાવી અને એક તફાવત એ તફાવત તમારે જાતે લખી લેવાનો છે એમાં મુદ્દા ક્યાં કરવાના એ મેં તમને રેડ અક્ષરે અંડરલાઈન કર્યું છે એના ઉપરથી ઉપર સૂત્ર લખી નાખો આઠ દસ વાર સૂત્ર બોલી લ્યો પછી અંદર તમને લખતા ફાવે જ છે આટલું જ તમારે પાકું કરવાનું છે હું તમને કહું એટલું તમારે પાકું કરવાનું ઓકે થેન્ક યુ વેરી મચ બચ્ચા અસ્તુ જય હિન્દ જય ભારત અને સાંજે આજે બીજો લેક્ચર મૂકવામાં આવશે થેન્ક યુ